કરીએ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ તરફથી સામે આવી રહ્યા છે. ગુરુકુળ વિસ્તારમાં 6 વિદ્યાર્થીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. વાત કરીએ પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચાલી રહી છે અને વારંવાર રેડ કરવામાં આવી છે. ન્યૂ ઇયરની પાર્ટી મનાવવા ભેગા થયા હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું છે. 6 વિદ્યાર્થીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. વસ્ત્રાપુર પોલીસ દારૂની 2 બોટલ જપ્ત કરી છે. વાત કરીએ ગુરુકુળ વિસ્તારમાંથી દારૂ પીધેલી હાલતમાં 2 વિદ્યાર્થીઓ ઝડપાવાનો મામલો સાબ્યો છે. યુવકો મૂળ જૂનાગઢના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અન્ય એક યુવક જૂનાગઢનો રહેવાસી હતો. 6 વિદ્યાર્થીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. વિદેશમાં રહેતા મિત્રના મકાનમાં દારૂની મહેફિલ માણવામાં આવી હતી. 6 વિદ્યાર્થીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. તો વાત કરીએ કે એક મકાનમાં તેઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને દારૂના નશામાં તેઓ ચિચિયારી કરી રહ્યા હતા. તે સમયે સ્થાનિકોએ તે અવાજ સાંભળી અને વિદ્યાર્થીઓની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસ બોલાવવામાં આવી હતી. આ અંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે જોડાયા છે. વિશાલ, જે રીતે 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે પોલીસ વારંવાર દારૂની રેડ કરી રહી છે, ત્યારે વસ્ત્રાપુરમાંથી 6 વિદ્યાર્થીઓ ઝડપાયા છે, શું છે અંગે વધુ માહિતી? જે રીતે દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા છે, પોલીસને માહિતી મળી હતી કે ગુરુકુલ પાસે આવેલા નીલમણી એપાર્ટમેન્ટમાં ફ્લેટની અંદર ક્યાંક ને ક્યાંક મહેફિલ ચાલી રહી છે, જેમાં કેટલાક યુવકો દારૂ પીને ચિચિયારીઓ પાડી રહ્યા છે અને મસ્તી કરી રહ્યા છે. આ મેસેજ મળતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં રવાના થઈ હતી અને તેની અંદર 6 વિદ્યાર્થીઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે. એક તરફ જ્યાં ન્યૂ ઇયર નજીક છે ત્યાં બીજી તરફ વિદ્યાર્થીઓ દ્વારા દારૂની મહેફિલ જમાવવામાં આવી હતી અને તે લોકો જયારે મોજ મસ્તીમાં હતા ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા. અત્યારે હાલમાં પોલીસે તેમની પાસેથી દારૂની બોટલો કબજે કરી 6 વિદ્યાર્થીઓને ગિરફ્તાર કર્યા છે, જેમાં 5 યુવકો મૂળ ગીર સોમનાથના અને 1 યુવક જૂનાગઢનો રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે જયારે પાર્ટી ચાલતી હતી તે મકાનની તપાસ કરતા વિદેશમાં રહેતા તેમના મિત્ર દિનેશ બલદાણિયાનું તે મકાન હોય તેવી હકીકત બહાર આવી હતી અને જીતુ ઠકરાર નામનો એક યુવક હતો જે નીલમણી એપાર્ટમેન્ટમાં રહેતો હતો. એ મકાનની અંદર જ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મિત્રોને બોલાવી અને ત્યારબાદ મેસેજ જમાવવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક નશામાં ચૂર થઈને વિદ્યાર્થીઓ ચિચિયારી પડવા લાગ્યા અને ત્યારબાદ કંટ્રોલ મેસેજ થતા તમામ વિદ્યાર્થીઓ જેલના સળિયા પાછળ પહોંચી ગયા છે. જી જી, બિલકુલ વિશાલ, માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ વિદેશમાં રહેતા મિત્રના મકાનમાં ભેગા થઈ અને 6 વિદ્યાર્થીઓ દારૂ પાર્ટી કરી રહ્યા હતા ત્યારે પોલીસ રેડ કરી હતી અને તેમની પાસેથી 2 બોટલનો દારૂ પણ કબજે કર્યો છે અને સાથે જ 6 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાત કરીએ 6 વિદ્યાર્થીઓ જે ઝડપાયા છે તેમાંથી 5 ગીર સોમનાથના રહેવાસી છે અને 1 વિદ્યાર્થી જૂનાગઢનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.